नमस्ते मित्रों, हूँ हरिवदन चौकसी, आप सौनું स्वागत करूँ छूँ। मित्रों, अपना वीकली राशिफल में आप सौनું स्वागत है। आज जोईए आपणे के भाई आवनारू अठवाडियु अपना माटे शू लईने आव्युं छे, कई कई बाबतों में ध्यान आपवानुं छे। मित्रों, पहली राशि मेष राशि। मेष राशिवाळा माटे मित्रों, तमारामां जे सर्जनात्मकता भरेली छे एनो उपयोग करवानो छे आ समयमां। लोकोनी पासे काम लेवानी अपार क्षमता तमारामां छे, एनो यूज करो अने तमारा अटकेला कार्य पूर्ण करवानी संपूर्ण कोशिश आ अठवाडियामां करवानी छे। आ वातने तमे ध्यानमां लेशो ने तो कायम तमने कोईनी भी पासे काम करवानी जे आवडत तमारामां छुपायेली छे एनुं ज्ञान मळशे। आ अठवाडियामां तमारी अंदर छुपायेलो एक एवो खजानो जे तमे बहार काढशो अने एनाथी तमे तमारा आवकना स्त्रोतने पण वधारी शकशो। मित्रों, आ अठवाडियामां तमारे एकलाए ज तमारा बधा निर्णय लेवाना छे, तो एनी पर चोक्कस ध्यान आपजो। आ अठवाडियामां तमे तमारा मित्रों, कुटुंबीओ, परिजनों बधा साथे एक सारो समय वितावशो अने एनाथी तमने खूब सारो फायदो मळवानो छे। ते सिवाय मित्रों, वेपारी मित्रों माटे अठवाडियु सारूँ, सीजनेबल धंधो करवा माटे पण सारूँ, नौकरियातोने जेनी पासे नौकरी नथी एवाने एक सारी नौकरी मळी जाय तो आ अठवाडियु एवा लोको माटे पण सारूँ साबित थाय। बचतनी बाबते जोईए तो आ अठवाडियाथी नवा वर्षनी सारी बचत आपणे शरू करी शकीशुं। स्त्री वर्ग माटे खास आ अठवाडियामां जे लोको अपरिणीत छे એના લગ્નની વાતો આવે, સારો યોગ્ય વર મળે અને તમે જીવનના બંધનમાં બંધાવવા માટે તૈયાર થઈ જશો। જે સ્ત્રીઓ વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયામાં ખરેખર એક સારું પરિણામ આવે અને તમારી કાર્યકુશળતા ઉભરીને આવે, એનો તમને સારામાં સારો લાભ મળે। વિદ્યાર્થી મિત્રો, જે લોકો પરદેશ જવા માટેની તૈયારી કરે છે એવા લોકો માટે આ સમય ખૂબ સારો અને સરસ રીતે તમે આમાં તૈયારી સાથે આગળ વધી શકશો। તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાય, મેષ રાશિવાળાએ કયા ઉપાય કરવા જોઈએ જેથી કરીને અઠવાડિયું ખૂબ સારું સાબિત કરી શકાય। મિત્રો, મંગળવારને દિવસે મીઠું દૂધ કોઈક બ્રાહ્મણને અથવા કોઈ નાની કન્યાને પીવડાવજો, ખૂબ સારું ફળ મળશે। પતાસાનું દાન કરી શકો છો, મીઠી વસ્તુનું દાન કરી શકો છો, હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો, ભાઈ હોય અને મોટા હોય તો એમની સેવા કરી શકો છો। આવા નાના નાના ઉપાયથી આપણે આપણા જીવનને ખરેખર બહુ સરળ બનાવી શકીએ છીએ। તો મિત્રો, હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું થોડું સારું સાબિત થશે। મિત્રો, તમે તમારા કાર્યોમાં ખરેખર કોઈકની નજરમાં આવશો, એક સારું સન્માન મળે અને તમે તમારા કામમાં આગળ વધી શકશો। આ સમયમાં તમે તમારા જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધતા દેખાવ છો। આ અઠવાડિયામાં તમે કોઈ ધ્યેય નક્કી કર્યું છે, કોઈ ગોલ બનાવ્યો છે જિંદગીનો, તો એ તમે નક્કી કરી અને સમયમર્યાદામાં પૂરું કરવાનું આયોજન કરશો અને એ તમે કરી શકશો। આ અઠવાડિયામાં લાભ, કીર્તિ, માન સન્માન, યશ, પ્રતિષ્ઠા બધું મળવા જઈ રહ્યું છે। થોડાક આશાવાદી રહેજો તો કર્મક્ષેત્રમાં પાર ઉતરશો, સુખ દુઃખ એને ઓળખીને તમે આગળ ચાલી શકશો। તમારા મનમાં જે ભાવનાઓ ઘણા સમયથી પ્રબળતાથી બહાર આવવાની કોશિશ કરી રહી છે, એ ભાવનાઓથી એક પ્રેરણા મળે, એક દિશા મળશે ને ખૂબ સારું ફળ મળી શકશે। તે સિવાય મિત્રો, વેપારી મિત્રો માટે આ સમય થોડુંક સંભાળીને ચાલવાનો છે। નવા કાર્યમાં ચોક્કસ બે માણસની સલાહ લેજો। નોકરિયાતો માટે આ અઠવાડિયામાં ઘણા સારા કામો કરવાનો મોકો મળશે, પણ તમારી આળસને કારણે કદાચ આ કામો તમે છોડો એવું નહીં કરતા, આ કામો છૂટશે તો તમારા ઉપરી અધિકારી, તમારા બોસ, તમારા શેઠ એની નજરમાં તમે નીચે આવશો। તો મિત્રો, આ અઠવાડિયામાં આવું કોઈ કાર્ય નહીં કરતા ચોકસાઈ રાખજો અને ધીરેથી આગળ વધજો। સ્ત્રીઓ માટે આ અઠવાડિયામાં થોડુંક ધર્મકાર્ય કરવાનો મોકો મળશે અને પરિવાર અને પતિ, સંતાન આ બધાનો સાથ મળશે। વિદ્યાર્થી મિત્રોને આ અઠવાડિયામાં સારી પ્રગતિ મળે છે, અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને ધીરે ધીરે અભ્યાસને સરળ બનાવીને સફળતાથી આગળ ચાલશો।
तो मित्रों हवे जोईए आपणे उपाय, कया उपाय करिए तो आपणे अठवाडियामां घणी सारी सफळता मळे ने आपणा दरेक काममां आपणे विजय मळे। मित्रों अठवाडियामां जुवार दान करवी जोईए, रात्रे पलाड़ीने गायने पण खवडावी शकाय, सवारमां काची जुवार पण आपणे कोई गरीब परिवारने आपी शकीए। તે સિવાય માતા પિતાની સેવા કરવી જોઈએ, પત્ની સાથેના પતિ સાથેના સંબંધો આપણે સારા રાખવા જોઈએ, જેનો શુક્ર ખરેખર ખરાબ પોઝિશનમાં છે, છઠ્ઠા સાતમા અને આઠમા સ્થાનમાં બેઠેલો છે કુંડળીમાં, એવા લોકોએ આ અઠવાડિયામાં પોતાના માથા પરથી એક ફૂલ ઓવારીને ગટરમાં નાખવું જોઈએ તો શુક્રનું સારું ફળ મળશે। તે સિવાય મિત્રો ગાયની સેવા ખૂબ જરૂરી છે, બસ આવા નાના નાના ઉપાયોથી તમને અઠવાડિયામાં બહુ સારી સફળતા મળી શકે છે। તો મિત્રો હવે જોઈએ આપણે ત્રીજી રાશિ મિથુન રાશિ, મિથુન રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું। મિત્રો આ અઠવાડિયાનો ગાળો તમારા માટે થોડોક આરામનો છે, આ અઠવાડિયામાં તમારે થોડોક રેસ્ટ લેવો પડે, તબિયતના વાંકે અથવા કોઈ પણ કારણોસર તમારે બે ત્રણ દિવસ આરામ કરવો પડશે। તે સિવાય પારિવારિક કામોમાં વ્યસ્ત રહેવું પડશે અને એની પર પૂરતું ધ્યાન આપીને આ કામો પૂર્ણ કરવા પડશે। આરામની સાથે આનંદ મળતા થોડાક સારા સંજોગોનું નિર્માણ તમે કરી શકશો અને અટકેલા કામોને પૂર્ણ કરવામાં આ સમય ખૂબ મદદગાર સાબિત થશે। આ અઠવાડિયામાં તમે તમારા પરિવારને આગળ લઈ જવા માટે, એક સારી કક્ષામાં લાવવા માટે ખૂબ સારા પ્રયત્ન કરશો અને એમાં તમને સફળતા પણ મળશે। આ સમયમાં માલ મિલકત એને લગતા પ્રશ્નો આવે, એમાં નાની મોટી અડચણો આવતી દેખાય છે, થોડુંક ધ્યાન રાખજો અને પછી એમાં આગળ વધજો, ખૂબ સારી સફળતાઓ મળશે। જે લોકો ઉદારતાવાદી છે એવા લોકોનું વલણ આ અઠવાડિયામાં એક ચોક્કસ સ્થાન અપાવે, સમાજમાં એક નામના અપાવે અને યશ અપાવે। તે સિવાય મિત્રો વેપારી મિત્રોએ થોડીક નિરાશા ખંખેરી નાખવાની છે અને કામકાજમાં લાગી જવાનું છે, ખૂબ સારી સફળતાઓ સાથે આગળ વધવાનો સમય છે। જે લોકોનો ધંધો ઘણા દિવસથી નબળો ચાલતો હતો એ લોકોને પણ અઠવાડિયામાં થોડી રાહત મળતી દેખાય છે અને સારું કામકાજ મળતા હળવાશ ચોક્કસ મળશે। નોકરીવાળાને માટે આ અઠવાડિયામાં થોડાક અવરોધો છે પણ સંભાળીને ચાલશો અને ગેરહાજર નહીં રહેતા, ગેરહાજર રહેશો તો આ ધ્યાનમાં આવશે ને તમારા કામની ચોક્કસ ચકાસણી થશે ને એ પ્રમાણે તમને પરિણામ મળશે। હાજર રહેજો ને કામમાં મન લગાવજો તો નોકરીમાં વાંધો નહીં આવે। વિદ્યાર્થી મિત્રો એ આ અઠવાડિયામાં સજાગ રહેવાનું છે। મિત્રો તમારા મિત્રો અને એ લોકોના વર્તનને કારણે તમે થોડા શિથિલ થતા જાઓ, આળસુ થતા જાઓ તો આવા મિત્રોથી દૂર રહેજો ને તમારા અભ્યાસમાં ચોક્કસ ધ્યાન આપજો, ખૂબ સારું રિઝલ્ટ આપણે લાવવાનું છે। તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય, મિથુન રાશિવાળાએ કયા ઉપાય કરવા જોઈએ। મિત્રો મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવી જોઈએ, નાની નાની દીકરીઓને કંઈક મીઠી વસ્તુ ભેટ આપવી જોઈએ। તે સિવાય મિત્રો તમારે હિજડાને ગ્રીન કલરની વસ્તુ આપીને એમના આશીર્વાદ લેવા જોઈએ અને જે લોકો કરી શકે છે એવા લોકોએ આ અઠવાડિયામાં થોડા મશરૂમ દાન કરવા જોઈએ, મશરૂમ દાન કરશો તો પણ તમારો બુધ ખૂબ સરસ ફળ આપશે અને જેના ઘરના દાદર તૂટેલા હોય ને એ લોકોએ આ અઠવાડિયામાં દાદર રિપેરિંગ કરાવી લેવા જોઈએ તો ખૂબ સારું ફળ મળે। તો મિત્રો આ રીતે નાના નાના ઉપાયથી આપણે આપણા જીવનમાં બહુ સારો બદલાવ લાવી શકીએ। તો મિત્રો હવે જોઈએ આપણે ચોથી રાશિ કર્ક રાશિ, કર્ક રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું। મિત્રો આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાએ પોતાના દિમાગને દોડતું રાખવું પડશે, સચેત રાખવું પડશે, સજાગ રાખવું પડશે, આટલી જ બાબતો પર જો તમે ધ્યાન આપશો ને તો આ અઠવાડિયામાં જિંદગીના સારામાં સારા ફળ તમે મેળવી શકશો। આ અઠવાડિયામાં તમારા મનપસંદ રસ્તા પર આગળ વધવાનો મોકો ચોક્કસપણે તમારી સામે આવે અને તો તમે એને ઝડપી લો છો તો તમે તમારા મનના ધારેલા કામો પાર પાડી શકશો અને એ રસ્તા પર આગળ વધી શકશો। આ અઠવાડિયામાં નવા આવકના સ્ત્રોત ઊભા કરી શકાય, કંઈક નવું કાર્ય કરીને એમાં આગળ વધી શકાય અને આ અઠવાડિયામાં જો આ બાબતમાં તમે ધ્યાન આપ્યું અને આગળ ચાલ્યા તો હું એવું માનું છું કે આ કાયમ કાયમી થઈ જાય। આ સમયમાં સંતાનો સારી પ્રગતિ કરે અને તમે પણ સારી પ્રગતિના રસ્તે આગળ વધો।
જે લોકો સ્પોર્ટ્સમાં છે એ લોકો માટે અઠવાડિયામાં ખૂબ સારું બેકગ્રાઉન્ડ મળતા આગળ વધી શકાય. આ અઠવાડિયામાં ફાઇનાન્શિયલી કોઈ તકલીફ તમને દેખાતી નથી. તે સિવાય મિત્રો, વેપારી મિત્રો માટે બહુ જ સારો સમય અને કંઈક નવું કાર્ય કરવા માટેનો યોગ્ય સમય છે. તો આ સમયમાં તમે આ રીતે પણ નવા કામો કરી શકશો. નોકરિયાતો માટે પણ આ અઠવાડિયામાં પોતાનું કામ સ્વસ્થતાપૂર્વક કરી શકશો અને એક સારા પરિણામની સાથે સાથે તમારી પ્રગતિ ચોક્કસપણે થવાની છે. સ્ત્રીઓ માટે અઠવાડિયામાં થોડીક આધિવ્યાધિ ઉપાધિ બધી બાજુથી આવતી દેખાય છે. તો બહેનોએ થોડુંક સજાગ રહેવું જોઈએ, એમાં ખાસ કરીને પોતાની તબિયતની બાબતમાં અને વાણીને વ્યવહારમાં આ બધામાં કંટ્રોલ રાખવાનો છે, તો ચોક્કસ તમને સફળતાઓ મળશે. વિદ્યાર્થી મિત્રો માટે, જે લોકોનું મેઇન કારકિર્દીનું છેલ્લું વર્ષ છે, એ લોકોએ આ અઠવાડિયામાં સજાગ રહેવાનું છે. કંઈક નવા સિલેબસથી તમને ખૂબ સારો ફાયદો મળી શકે છે અને કંઈક એવી ઘટના ઘટે, કોઈક એવો માણસ મળે, કોઈ એવો ટીચર મળે અથવા કોઈક એવી પદ્ધતિ તમારા જીવનમાં તમે સામેલ કરો જેનાથી તમે તમારા અભ્યાસને સરળ કરી શકો. તો મિત્રો, હવે જોઈએ કર્ક રાશિવાળાએ કયા ઉપાય કરવા જોઈએ. તો મિત્રો, માતાના આશીર્વાદ લેવા જોઈએ. માતા પાસે ચાંદીને ચોખા લઈને પોતાની સાથે રાખવા જોઈએ. આ અઠવાડિયામાં બને તો સૂર્યાસ્ત પછી દૂધ પીવાનું ટાળજો. તે સિવાય નોનવેજ, દારૂ, ખરાબ ચાલચાલગત, આનાથી દૂર રહેશો તો ખૂબ સારું ફળ મળશે. તે સિવાય મિત્રો, ભોળાનાથની પૂજા, એમનો દૂધ અને પાણીથી અભિષેક ખૂબ સારું ફળ આપશે. મિત્રો, જ્યાં સુધી ચંદ્રદર્શન થાય ત્યાં સુધી ચંદ્રદર્શન કરવાનું રાખશો તો પણ તમને સારો ફાયદો મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે પાંચમી રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? મિત્રો, આ અઠવાડિયામાં તમારે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમારા પરિવારનો સાથ મેળવજો, કુટુંબનો સાથ મેળવજો અને ચાર યોગ્ય માણસની સલાહ લઈને પછી કોઈ પણ નિર્ણય ચોક્કસ કરજો. આ નાની સરખી પ્રક્રિયા તમે આ અઠવાડિયામાં તમારા જીવનમાં ઉમેરશો ને તો આવનારા સમયમાં આનો લાભ બહુ સરસ રીતે મળશે અને થોડા સમયમાં તમારી સામે કંઈક વિરોધનું વાતાવરણ ઊભું થાય એવી શક્યતા છે, એમાંથી બચી જશો. આ સમયમાં પૈસા કમાવાનો એક આનંદ ચોક્કસ મેળવશો. પણ મિત્રો, સંભાળીને ખોટા રસ્તે બિલકુલ પણ નહીં ચાલતા. આ અઠવાડિયામાં તમે લોન, ઇન્સ્યોરન્સ, તે સિવાય બીજા આર્થિક આયોજનો, આ બધામાં સજાગ રહેવાના છો અને એની પર ચોક્કસ ધ્યાન આપવાના છો. મિત્રો, ઘણા દિવસથી કાર્યમાં આપણી પર એક અલગ પ્રકારનો ભાર આપણે ભોગવી રહ્યા છીએ, એ અઠવાડિયા પૂરતો પણ ચાલુ રહેશે, પછી આગળના સમયમાં થોડી રાહતો આવતી જશે. પારિવારિક જવાબદારીઓ ચોક્કસ વ્યવસ્થિત નિભાવશો તો પરિવારનો સાથ પણ આ અઠવાડિયામાં મળશે. તે સિવાય મિત્રો, વેપારી મિત્રોએ થોડુંક સજાગ રહીને કામ કરવાનું છે. બને ત્યાં સુધી કોઈ મોટી રકમ વ્યાજે ન લાવી, તે સિવાય કોઈને વ્યાજે આપવી પણ નહીં. નાની સરખી વાત છે, થોડુંક ધ્યાન આપશો તો નુકસાનમાંથી બચી જશો. નોકરિયાતો માટે આ અઠવાડિયામાં નોકરીમાં કંઈક નાનો નવો બદલાવ આવે. નોકરી કાયમ રહેશે પણ કંઈક નવું કામ કરવાનું તમને સોંપવામાં આવે અને એ કામ તમારા માટે લાભદાયક સાબિત થશે, તો આને સ્વીકારીને આગળ વધજો. નોકરિયાતોએ કોઈની વાતમાં દોરવાઈને નોકરી છોડી નહીં દેવાની કે ચાલ તને નવી અપાઈ દઉં, બહુ સરસ છે આના કરતાં. ચોક્કસપણે ચકાસીને પછી ચાલજો, નહીં તો ચાલુ નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવે. સ્ત્રીઓ માટે આ અઠવાડિયામાં પોતાનો આત્મવિશ્વાસ વધારવાનો સમય છે. થોડુંક ધ્યાન આપશો તો ઘણું બધું કરી શકશો. પતિ અને સંતાન આ બંનેના કામમાં ભાગ લઈને એ લોકોને પણ સપોર્ટ કરી શકશો. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. મિત્રો, વધુ પડતા વિશ્વાસમાં રહેશો તો તકલીફ પડશે, તો આને ચોક્કસ ધ્યાન આપજો. તો હવે જોઈએ આપણે સિંહ રાશિવાળાએ કયા ઉપાય કરવા જોઈએ. મિત્રો, સૂર્યને ગોળવાલું જળ ચડાવવું જોઈએ. રીમ સૂર્યાય નમઃ અથવા ઓમ આદિત્યાય નમઃનો જાપ કરવો જોઈએ. ઘઉં, ગોળ, તાંબુ દાન કરવું જોઈએ.
મોકો મળે તો વાંદરાને ખાવાનું ખવડાવવું જોઈએ અને જેને મોકો મળે કોઈ જગ્યા પર પાણીનો નળ નથી અને પાણીનો નળ લગાવવાનો તમને મોકો મળે તો ચોક્કસ લગાવજો બહુ મોટો ફાયદો થશે ને સૂર્યનું ફળ ખરાબ મળતું હોય તો ચોક્કસપણે સવારે સૂર્યોદયના સમયે ઉઠીને સૂર્યને ગોળવાળું પાણી જો આપણે ચડાવીએ તો આપણે ખૂબ સારું ફળ મેળવી શકાય તો મિત્રો આ હતું સિંહ રાશિનું રાશિફળ હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા કન્યા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું મિત્રો આ અઠવાડિયામાં તમારા સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂર છે આ અઠવાડિયામાં જીદ નહીં કરતા તમારું ધારેલું કામ થશે કરી શકશો પણ ખોટી જીદ એ તમને અટકાવશે વધારે પડતી મહત્વાકાંક્ષાઓ આપણે રાખીએ ને તો ક્યાંક કદાચ આપના સ્વપ્ન રગદોળાઈ જાય તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો અને જીદ ભરેલો સ્વભાવ ટાળજો આ અઠવાડિયામાં સતત વ્યસ્ત રહેવાનું છે દોડધામ કરવાની છે તો આપણે એની પર બી ધ્યાન આપીશું કે આ સમયમાં કામ કરવું જીદ કરવી કે અટકેલા કામ પર ધ્યાન આપવું વેપારી મિત્રોએ એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે વધારાનો માલ ખરીદી લેવાય અને એ વધારાનો સ્ટોક આપણને નુકસાનમાં ઉતારી શકે તો આ બાબતમાં ખરીદીમાં ચોક્કસ ધ્યાન આપજો વધારાનો માલ ખરીદી ના લઈએ અને આ અઠવાડિયામાં જો કોઈક ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો ચોકસાઈ ચોક્કસ કરજો કંપની બેંક જેકમાં બી તમે ઇન્વેસ્ટ કરો એની ચોકસાઈ કરજો અને પછી આગળ વધજો તે સિવાય મિત્રો સંયુક્ત ધંધાવાળાએ થોડીક કાળજી રાખવાની છે ભાગીદારીવાળાએ મનમોટાવ ટાળવાનો છે અને જે પોતાનો સિઝનલ ધંધો કરે એવા લોકોએ પણ વધારાનો સ્ટોક ખરીદવાનો નથી નોકરિયાતોને આ અઠવાડિયામાં થોડુંક વધારાનું કામ કરવાનું આવે વધારાની જવાબદારી મળે તો મિત્રો થાકતા નહીં થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપીને ચાલશો તો ખૂબ સારું ફળ મળશે સ્ત્રીઓ માટે અઠવાડિયામાં થોડુંક મન શાંત રાખીને ચાલવાનું છે અને પોતાના ઘરના કામોમાં ધ્યાન આપવાનું છે બહેનો માટે અઠવાડિયામાં પતિ અને સંતાન બંને તરફથી સારો લાભ મળતો દેખાય છે તો તમારા માટે અઠવાડિયું મધ્યમ સાબિત થવા જઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રોએ ઓવર કોન્ફિડન્સમાં નથી રહેવાનું અને કોઈક નકામા મિત્ર સાથે સમયનો વ્યય નથી કરવાનો તો આની પર ચોક્કસ ધ્યાન આપજો નહીં તો તકલીફ પડશે તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કયા ઉપાય કરવા જોઈએ તો મિત્રો કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં એક ફૂલ પોતાની સાથે રાખવું જોઈએ આખો દિવસ પોતાના ગજવામાં પોતાના પર્સમાં સાથે પાકીટ રાખો થેલી રાખો એમાં રાખો પણ રાખજો ખૂબ સારું ફળ મળશે તે સિવાય માં દુર્ગાની આરાધના કરો ચંડીપાઠ વાંચવો જોઈએ નાની નાની દીકરીઓમાં કંઈક ખારી મીઠી વસ્તુ ભેગી કરીને વેચવી જોઈએ અને જે લોકો માંદગી ભોગવી રહ્યા છે એવા લોકોએ આ અઠવાડિયામાં એક નાની માટીની કુલ્લીમાં મધ ભરવું જોઈએ એની પર એક કોળિયું ઢાંકી માથા પરથી 7 વાર ઓવારી ને કોઈ વિરાન જગ્યામાં ખાડો ખોદીને દાટી દેવી જોઈએ આનાથી માંદગી તરત જ 2 દિવસમાં કંટ્રોલ થશે અને તમને રાહત મળશે તો મિત્રો હવે જોઈએ આપણે 7મી રાશિ તુલા રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું મિત્રો તુલા રાશિ માટે અઠવાડિયામાં થોડોક માનસિક પરિતાપ ઓછો થતો દેખાય છે ઘણા દિવસથી તમારા મનમાં જે ઉદ્વેગ છે ગુસ્સો છે તો એ થોડોક ઓછો થશે થોડીક રાહતની લાગણી આવતી દેખાય છે આ અઠવાડિયામાં ધીમી ગતિ પણ મક્કમતા તરફ આપની આર્થિક પરિસ્થિતિ જાય અને એનો સારો લાભ આપણને મળે નવા વેપારીઓ કંઈક નવા ભાગીદાર સાથે કંઈક જંપલાવશે અને એમાં સફળતા પણ મેળવશે મહત્ત્વના જે કાર્યો ઘણા દિવસથી તમે હાથમાં લઈને ચાલો છો પૂર્ણ નથી થતા તે કામો આ અઠવાડિયામાં તમે બહુ સરસ રીતે પાર કરી શકશો પૂરા કરી શકશો મિત્રો વેપારમાં તમારા સહકાર્યકરો તમારા વેપારીઓ અને તમારા ગ્રાહકો આ બધાનો સાથ મળતા વેપારમાં એક સરસ ગોઠવણ થતી જાય અને સારી આવક મળતા આપણે વેપારમાં સફળતાઓ મેળવી શકીએ આ અઠવાડિયું નવા વિચાર અને નવા દ્રષ્ટિકોણની સાથે શરૂ કરજો બહુ સરસ સફળતાઓ મળશે
જે લોકોનું આરોગ્ય સારું નથી એવા લોકોએ અઠવાડિયામાં આરોગ્ય સાચવવાનું. આરોગ્યની અસ્વસ્થતાને લીધે કામકાજમાં નાની મોટી રોકાવટો આવે તો મિત્રો આરોગ્ય સાચવશો તો આ રોકાવટ આપણે નહીં ભોગવવી પડે. નોકરિયાતો માટે અઠવાડિયામાં એક જ સલાહ, કોઈ ખોટું કામ નહીં કરતા, લાંચ રૂશ્વત એનાથી દૂર રહેજો, નહીં તો કંઈક ને કંઈક એવા કાર્યો થાય જેમાં તમને ફસાવવામાં પણ આવે અને કાનૂની કાર્યવાહીમાં તમારે તકલીફ ભોગવવી પડે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં થોડી પ્રતિકૂળતા આવતી દેખાય છે તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિ માટે કયા ઉપાય કરવા જોઈએ. તો મિત્રો આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા, શનિના દાન કરજો, શનિ ચાલીસા વાંચજો, તે સિવાય મા લક્ષ્મીની આરાધના અને સફેદ કોટન વસ્ત્ર દાન કરી શકો છો, રૂ દાન કરી શકો છો, કડી શાંકર દાન કરી શકો છો અને કોઈક ધાર્મિક સ્થાનમાં દહીં ભરીને કાંસાનું વાસણ તમે દાન કરી શકો છો. આટલા નાના નાના દાનોથી પણ તમને ઘણી બધી સારી સફળતાઓ મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આઠમી રાશિ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? વૃશ્ચિક રાશિવાળા માટે નોકરીમાં, કામકાજમાં બધી જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. આ સમયમાં તમારી ઘરેલું જવાબદારીઓ અને પરિવારના કામથી ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણો આવે પણ એમાં તમે ધ્યાન આપશો તો આમાંથી તમે સરસ રીતે બહાર નીકળી શકશો. આ અઠવાડિયામાં બાળકોની સંભાળ લેવી, ઘરના વડીલોની સંભાળ લેજો. આ અઠવાડિયામાં કોઈક અગત્યનો નિર્ણય લેવાનો હોય ને તો ઘરના વડીલોને સામેલ કરજો, એનાથી તમને ખૂબ સારો ફાયદો મળશે. આ અઠવાડિયામાં ઘણો ખરો સમય તમારે કારકિર્દીનું નિર્માણ કરવામાં અને ઘર પાછળ વાપરવો પડશે. આ અઠવાડિયામાં તમારા વિચારોમાં કંઈક ફેરફાર આવતો જણાય છે અને આ વિચારોની અસર તમારી વર્તણૂક પર પડે તો એની પર ચોક્કસ ધ્યાન આપજો. યોગ્ય નિર્ણય તમને ઘણો બધો સંતોષ આપશે તો સમજી વિચારીને નિર્ણય લેવા. જે લોકો ભાગીદારીમાં કામ કરે છે એવા લોકોએ થોડું સંભાળવાનું છે. અપયસ, માનહાનિ આવા સંજોગો બનતા દેખાય છે જેનાથી આપણને નુકસાન થાય તો આવા લોકોએ ચોક્કસપણે પોતાના ધંધામાં ધ્યાન આપવું જોઈએ. નોકરિયાતોને આ અઠવાડિયામાં થાક લાગે, કદાચ થોડી તબિયત ઢીલી પણ થાય તો પણ મિત્રો તમારે આ અઠવાડિયામાં નોકરી કરવી જ પડશે. તમારી ગેરહાજરી નુકસાન કરાવશે તમને અને તમારી કંપની બંનેને તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. બહેનો માટે, સ્ત્રીઓ માટે અઠવાડિયામાં થોડુંક સંભાળીને ચાલવાનું છે. ક્યાંક કંઈક લપસવું પડવું એનાથી ઈજા થઈ શકે છે, વાહન ચલાવવાથી ઈજા થઈ શકે છે તો આ સમયે થોડુંક ધ્યાન ચોક્કસ તમને આવી ઈજાઓથી બચાવે અને અઠવાડિયું સારું આપણે પસાર કરી શકીએ. વિદ્યાર્થી મિત્રોએ આ અઠવાડિયામાં મોબાઈલ લેપટોપનો ઉપયોગ અભ્યાસ પૂરતો કરવાનો છે. વધારે પડતો ઉપયોગ તમને અભ્યાસમાં પાછા પાડે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિવાળાએ કયા ઉપાય કરવા જોઈએ. મિત્રો વૃશ્ચિક રાશિવાળાએ મીઠું ખાવું અને ખવડાવવું. મંગળવારે હનુમાનના મંદિરમાં બુંદી, બુંદીના લાડુ અથવા રેવડી એવો પ્રસાદ ચઢાવવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો જોઈએ. સવારે ઉઠીને એક ચમચી મધનું સેવન કરવું જોઈએ. અને આપણે ત્યાં કોઈ મહેમાન આવે અઠવાડિયામાં તો જઈમાં પછી એને સાકર ખવડાવવી જોઈએ. આટલું કરીએ છીએ તો આપણે ખૂબ સારું ફળ મળે છે. તો મિત્રો હવે જોઈએ આપણે નવમી રાશિ, ધનરાશિ. ધનરાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? મિત્રો આ સપ્તાહે તમારે બહાર પ્રસંગોમાં જવાનું થાય, સામાજિક પ્રસંગોમાં ભાગ લેવો પડે, લગ્ન, બીજા કોઈ ધાર્મિક કાર્ય એવામાં હાજરી પુરાવવી પડે અને આના કારણે તમારું ધ્યાન ધંધામાંથી થોડુંક હટતું દેખાય છે. આ બધી ચોકસાઈ રાખજો અને કામમાં ધ્યાન ચોક્કસ આપજો. આ અઠવાડિયામાં ધ્યાન નહીં આપશો તો કાર્યપદ્ધતિ વેરવિખેર થતી દેખાય છે. ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણો આગળના સમયમાં આવી શકે છે તો આ બધી બાબતો પર ધ્યાન આપજો. આ અઠવાડિયામાં હંમેશા સકારાત્મક વિચાર રાખશો તો તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં છે ને જૂઠું નહીં બોલતા, સાચું બોલી, સાચું વલણ અપજાવજો અને સાચી સલાહ લેજો, સાચી સલાહ આપજો, બસ બહુ સરસ રિઝલ્ટ લાવી શકાશે. આ અઠવાડિયામાં પરિવારને લગતો કોઈ મોટો ઇસ્યુ હોય ને તો એને હાથમાં લેજો તો પૂરું કરી શકશો અને
પરિવારમાંથી મન મોટાવ મતભેદ બધું આપણે ટાળી શકીશું. જેમના જન્મના ગ્રહો બળવાન છે એવા વેપારી મિત્રો આ અઠવાડિયામાં સારું કામ કરી શકશે અને સારો લાભ મેળવી શકશે. નોકરિયાતોને કાયમી નોકરી છે કે ભાઈ કામ ચલાવ નોકરી છે, પણ ધ્યાન આપવું પડશે, નહીં તો આમાંથી પાણી ચૂમડી જાય, તો એ લોકોએ ધ્યાન આપવું. સ્ત્રીઓને અઠવાડિયામાં આરોગ્યની પ્રતિકૂળતા દેખાય છે, બહેનો માટે તબિયત બગડે, ક્યાંક ને ક્યાંક કંઈક તકલીફો આવે, અને ખાસ કરીને સ્ત્રી રોગને લગતા જે પ્રોબ્લેમ્સ છે, એ લોકોના માસિક પીરિયડના લગતા જે તકલીફો છે, એ બધી તકલીફોમાં અઠવાડિયું થોડુંક આપણે હેરાનગતિ ભોગવીશું. વિદ્યાર્થી મિત્રોએ શરૂઆતથી જ અભ્યાસમાં એકાગ્રતા રાખવી, નહીં તો અઠવાડિયું પૂર્ણ થતાં આપણે અભ્યાસક્રમમાં પાછા પડી શકીએ છીએ. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાયો. મિત્રો, આ અઠવાડિયામાં ખાસ કોઈક મજૂરને દૂધ પીવડાવજો, શનિની આરાધના કરજો, શનિનું દાન કરજો, કોઈની બી સાથે વ્યવહાર મીઠો રાખજો, અને દાનમાં જોઈએ તો ચણાની દાળ થોડી તો થોડી પણ પીળા કપડામાં બાંધીને દાન કરશો તો ખૂબ સારું ફળ મળશે. તે સિવાય મિત્રો હળદરનો ચાલો ચોક્કસ કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે દસમી રાશિ, મકર રાશિ. મકર રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? મકર રાશિવાળા માટે આ અઠવાડિયું થોડુંક સંભાળીને ચાલવાનું છે. આરામ મળશે, આરામની સાથે નવા આયોજનો કરવાનું મન પણ થશે. તે સિવાય પારિવારિક બાબતોમાં થોડાક બિઝી રહેવાનું અઠવાડિયું છે. આ પારિવારિક બાબતોમાં સહકાર મળે, આનંદ મળે, કંઈક નાની મોટી યાત્રાની સંભાવનાઓ બને. તમે પરિવારને આગળ લઈ જવા માટે ઘણું બધું વિચારો છો. આ અઠવાડિયામાં આ બાબતે પણ તમને પરિવાર તરફથી સારો સાથ મળે. આ અઠવાડિયામાં ઘર, સંપત્તિ, કંઈક મેળાવડા, પ્રસંગ, આ બધામાં તમને ઘણો બધો આનંદ મળવાનો છે, અને આ બધા આનંદમાં પરિવારની સાથે સાથે તમારા સગા સંબંધીઓ પણ સામેલ થાય એવા સંજોગો છે. મિત્રો, તે સિવાય વેપારમાં થોડુંક ધ્યાન આપજો, તમારી સજાગતા તમને સાચવી લેશે. થોડી ઘણી બેદરકારી તમને મોટા નુકસાનમાં ઉતારી શકે છે, તો આની પર ચોક્કસ ધ્યાન આપજો. કામકાજમાં, સિઝનલ ધંધામાં સારું કમિશન, દલાલી, આવા લોકોને પણ સારું કામ મળે અને સારી સફળતા મેળવી શકાય. આ અઠવાડિયામાં થોડી સતર્કતા તમારા હરીફને પાછો પાડે, તો આ બાબતે ચોકસાઈ જરૂર રાખજો. નોકરિયાતોને અઠવાડિયામાં થોડીક એકાગ્રતા તૂટતી દેખાય છે, મન અશાંત થશે. ધીરજ રાખજો, ધીરે ધીરે આગળ વધો, બધું શાંત થઈ જશે. સ્ત્રીઓ માટે અઠવાડિયામાં કદાચ મન ખાટું થાય, કુટુંબના રીતરિવાજો તમારી પર થોપવામાં આવે અને એના કારણે તમને એમ લાગે કે હું કંઈક બંધનમાં છું, તો બહેનો માટે આ સમય થોડુંક સંભાળીને ધીરજ રાખીને ચાલવાનો છે, એમાં તમને ચોક્કસ ફાયદો મળે. વિદ્યાર્થી મિત્રોને ઈચ્છિત જગ્યા પર અભ્યાસ કરવા ન મળતા થોડાક ડિસ્ટર્બ થાવ, પણ મિત્રો આવી કામચલાઉ વ્યવસ્થા હોય છે, પછી પાછા આપણે આપણા સ્થાન પર જ જઈને અભ્યાસ કરવાનો હોય છે. કદાચ કંઈક કોઈક બહારગામથી મહેમાન કે આવી જાય ત્યારે આપનું સ્થાન પરિવર્તન થાય છે. થોડી ધીરજ રાખીને 2-3 દિવસની અગવડ વેઠીને અભ્યાસમાં જોડાઈ રહેજો, તો ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાય. ઉપાયમાં આ અઠવાડિયામાં મકર રાશિ માટે એક જ ખાસ સલાહ, માંસ મદિરાથી દૂર રહેજો, શનિની આરાધના કરજો, શનિને કાળું વસ્ત્ર દાન કરજો, તે સિવાય ભેંસને ખવડાવાય, કોઈ મજૂરને દૂધનું દાન કરાય, અને શનિ ચાલીસાનો પાઠ કરો છો તો પણ તમને ખૂબ સારું ફળ મળશે. તો મિત્રો, હવે જોઈએ આપણે 11મી રાશિ, કુંભ રાશિ. કુંભ રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું? કુંભ રાશિ માટે અઠવાડિયું ખરેખર સારું. કામકાજમાં સારી પ્રગતિ, કોઈકની સાથે મિલન, મુલાકાત, મિટિંગ, કોઈક નવી પાર્ટી મળે, નવો વેપારી મળે, નવા ઓર્ડર્સ મળે, ઘણું બધું અઠવાડિયામાં મળવાનું છે. ઘણા બધા લોકો જે વિદેશી જોડાયેલા છે એ લોકો માટે પણ આ સમય સારો, દુનિયાભરના લોકો સાથે જોડાવાનો મોકો મળશે અને એમાંથી તમને ખૂબ સારો ફાયદો ચોક્કસ મળે. આ અઠવાડિયામાં યાત્રા, નવું સંશોધન અને વિદેશ સાથેનો બિઝનેસ આ મુખ્યત્વ પાસા છે, અને આવી
પ્રક્રિયાઓમાં આવી લાઇનમાં જોડાયેલા માણસો માટે આ અઠવાડિયું ખરેખર સરસ સાબિત થશે. મિત્રો, અઠવાડિયામાં બે વસ્તુને ધ્યાનમાં લેવાની છે, લાગણી અને ક્રોધ. આ બંનેને કાબૂમાં રાખવાના છે. આને તમે કાબૂમાં નહીં રાખો તો તમને તકલીફ પડશે. આ અઠવાડિયામાં થોડીક ધીરજ રાખશો તો પ્રેમ અને આત્મીયતા આ બંનેનો અનુભવ પરિવાર તરફથી મળશે. તો મિત્રો, આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થવા જઈ રહ્યું છે. નોકરિયાતો માટે પણ આ અઠવાડિયું સારું, ઘણું સારું કામ થાય. તે સિવાય મિત્રો, વિદેશ પ્રવાસથી જોડાયેલા લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય અને એ લોકો પણ સારું કામ કરી શકે. સ્ત્રીઓ માટે અઠવાડિયામાં પતિના કામમાં ક્યાંક ને ક્યાંક આપણા થકી અડચણ ઊભી થાય તો બહેનોએ આ અઠવાડિયામાં પોતાનો વ્યવહાર ખૂબ જ સાચવો અને કોઈ પણ કામ સમજી વિચારીને કરવું, જેથી કરીને પતિના કામમાં આપણે રોકાવટ ન ઊભી કરીએ. વિદ્યાર્થી મિત્રો, જે લોકો વિદેશ જઈને ભણવા માગે છે એવા લોકો માટે આ સમય સારો અને ખૂબ સરસ રીતે એમાં તમને સફળતા પણ મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાય, કુંભ રાશિએ કયા ઉપાય કરવા જોઈએ. મિત્રો, નોકરીમાં કે વેપારમાં જો કંઈ નાની મોટી અડચણ હોય તો કાળો સંચર 60 ગ્રામની માત્રામાં લઈ માથા પરથી ઓવારી ને અઠવાડિયાના 7-7 દિવસ જમીનમાં દબાવજો. ખૂબ સરસ સફળતા મળશે, વેપાર ચાલશે અને આરોગ્ય પણ સારું રહેશે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈને જૂઠા વાયદા નહીં કરતા. કોઈક ચાલતા સાધુને લોખંડનું વાસણ અથવા લોખંડની સગડી તમે દાન આપી શકો છો. શનિ મંદિરમાં લોખંડના વાસણમાં તેલ ભરીને તમે દાન કરી શકો છો. શનિ મહારાજને સરસવના તેલથી સ્નાન કરાવીને કાળું વસ્ત્ર તમે અર્પણ કરી શકો છો. તે સિવાય મિત્રો, કાગડો, કૂતરો, ભેંસ અને માછલી આ 4 જાનવરને તમે ખાવાનું આપો છો તો પણ તમને ખૂબ સારું ફળ મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે છેલ્લી રાશિ મીન રાશિ માટે આવનારું અઠવાડિયું કેવું. મિત્રો, આ અઠવાડિયામાં તમે માત્ર ને માત્ર ખાલી આર્થિક નહીં, તમારા આધ્યાત્મિક પાસાને પણ ઉજળું કરવાની કોશિશ કરશો અને એમાં તમને સફળતા મળશે. આ બધી વસ્તુઓ તમને એક આંતરિક શાંતિનો અનુભવ કરાવે અને આધ્યાત્મની લાઈનમાં થોડીક ઊંચાઈ તમને પ્રાપ્ત કરાવશે. આ અઠવાડિયામાં મિત્ર તેમજ અન્ય લોકો દ્વારા સારું મનોરંજન મળે અને એમાં આપણે સારી સફળતા પણ મળે. મિત્રો, આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની ટીકા નહીં કરતા. ટીકા કરશો તો તમને કંઈક ઉલટા પરિણામ મળવાની શક્યતાઓ ચોક્કસ થાય. તે સિવાય મિત્રો, દલાલીના કામમાં જોડાયેલા માણસો માટે અઠવાડિયું સારું, એજન્સી લઈને બેઠેલા એ લોકો માટે અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. આ અઠવાડિયામાં પિતા પુત્ર સાથે ધંધો કરતા હોય તો થોડોક મતભેદ ઊભો થાય એવી શક્યતાઓ દેખાય છે, તો આ બાબત પર ચોક્કસ ધ્યાન આપજો અને આને કંટ્રોલ કરજો. નોકરિયાતો માટે શનિનું ગોચર લાભદાયક સાબિત થાય અને સારો લાભ મળે. સ્ત્રીઓ માટે અઠવાડિયામાં ઘણું સારું પરિણામ મેળવવાનો સમય. બહેનો માટે ખાસ સંતાનોની બાબતમાં ખૂબ સારી પ્રગતિ જોવા મળે અને સંતાનો કંઈક એવું કામ કરે જેમાં તમારો મહત્ત્વનો ભાગ હોય એનાથી તમારી નામના વધે અને કુટુંબ પ્રત્યેથી તમને ઘણા સારા આશીર્વાદ મળે. વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયામાં કરેલી મહેનત સાર્થક થતી દેખાય છે. તો મિત્રો, તમારા માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાય, મીન રાશિવાળાએ કયા ઉપાય કરવા જોઈએ. મિત્રો, મીન રાશિવાળાએ ગળામાં સોનું પહેરવું જોઈએ અથવા પીળો દોરો પહેરવો જોઈએ. કોઈની બી સાથે વ્યવહાર મીઠો રાખજો. વાણી વર્તન પર કંટ્રોલ રાખીને વાત કરશો તો ખૂબ સારું ફળ મળશે. તે સિવાય આપણે ત્યાં કોઈ મહેમાન આવે ને તો તેનો ખૂબ સારો સત્કાર કરજો. કેસર અથવા હળદરનો ચાલો, નારાયણની સેવા અને ઘરના વડીલોના આશીર્વાદ, આટલી નાની નાની બાબતો જો આપણે ધ્યાનમાં રાખીએ તો આપણે ઘણું બધું સારું પરિણામ મેળવી શકીએ. તો મિત્રો, આ વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. ફરી મળીશું નવા અઠવાડિયાની નવી જાણકારીઓ અને ઉપાય સાથે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.